गुजरात प्रदेश भाजप प्रमुख और नवसारी सांसद सी आर पाटिल ने लेस धुपियन टिटकी स्टोन्स एम्ब्रॉयडरी वर्क वेलफेर एसोसिएशन सूरत द्वारा आवेदन पत्र आपवामां आव्युं हतुं। राज्य सरकार एक तरफ नाना गृह अने उद्योगने प्रोत्साहित करवा प्रयत्न करे छे अने बीजी बाजु नाना तथा मध्यम वर्गना लोको मोंघवारीमां पोताना परिवारनुं भरण पोषण करवा दिवस रात मेहनत करी घर बैठा सूरत अने अन्य शहेरोमां टेक्सटाइल उद्योगने लगती नानी मोटी कामगीरी करे छे, जेमां साड़ीने लगती कामगीरी मुख्य छे अने टू व्हीलर पर साड़ीना पोटला हेरफेर करता नाना धंधार्थीओने पोलीस द्वारा ट्राफिक नियमोना पालन संदर्भे हैरानगति थई रही छे। साड़ी तथा ड्रेस मटीरियलना गृह उद्योग करता धंधार्थीओना वाहनोने ट्राफिक पोलीस तेमज आरटीओ द्वारा अटकावी दंड कराई रह्यो छे, जे तात्कालिक बंद करवामां आवे। टीआरबी अने होमगार्ड जेवा जवानो द्वारा पण अधवच्चे दौड़ीने रस्ता वच्चे आवी जाय छे अने पछी गाड़ी आड़ी जाय तो गाड़ी माथे चढ़ावी देवानो गुनो दाखल करावे छे, जेथी आ समस्यानो निवेडो लावा मांग करी छे। जी नमस्कार, આપનો નમસ્તે। હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા છું। આજે લેસ ધુપિયન ટીકી સ્ટોન્સ એન્ડ એમ્બ્રોઇડરી વર્ક વેલફેર એસોસિએશન સુરતના મિત્રો, આમ તો જોકે છેલ્લા 10-15 દિવસથી 2-4 વખત મને રજૂઆત એમણે કરી, હું છેલ્લા દિવસોમાં ગાંધીનગર હતો। એમની રજૂઆત એવી હતી કે અમારે સી આર પાટીલ સાહેબને એક વખત રૂબરૂ મળવું છે, એટલે મેં પહેલાં તો એમને પૂછ્યું નહોતું, પરંતુ ગઈકાલે જ્યારે એમનો ફોન આવ્યો તો મેં એમને પૂછ્યું કે ભાઈ સાહેબ ગાંધીનગર છે, કદાચ કાલે સુરત આવે તો તમારે શું કામ હતું। તો એમની રજૂઆત એવી હતી કે અમે લોકો એમ્બ્રોઇડરી અને એમ્બ્રોઇડરીનો જે વર્ક આવે, જે ઘરે ઘરે બહેનો ટીકી અને સ્ટોન્સ લગાવવાના કામ કરતી હોય કે પેલી લેસ અને ધુપિયનના વર્ક લેસ લગાડવાનું કામ કરતા હોય, નાના નાના સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હોય, મલ્ટી હેડ એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હોય, તો એ લોકોને ટેક્સટાઇલ માર્કેટમાંથી રોજિંદું કાપડ લાવવું પડતું હોય છે। તો એની રજૂઆત એવી હતી કે અમે જ્યારે મોટરસાઇકલ પર આ કાપડની જે એનું પાર્સલ કે નાનું પોટલું હોય એ લઈને જઈએ છીએ, તો પોલીસને એમને ટ્રાફિક જવાનો કે ટ્રાફિકના ટીઆરબીના જવાનો કે ટ્રાફિક પોલીસ કે આરટીઓના જે અધિકારીઓ હોય એમના દ્વારા એમને ખૂબ કન્નડગત અને હેરાનગતિ થતી હોય છે। તો એમની રજૂઆત એવી હતી કે જો ઝોમેટો અને જે ખાવાની આઈટમ્સ જે પીઝા અને એનું જે ડિલિવરી હોમ ડિલિવરી થાય છે એનું જે બોક્સ હોય છે એના કરતાં તો અમારું પોટલું નાનું હોય છે, કદાચ એના જેવડું પણ હોય, તો એ લોકોને જે છૂટછાટ આપવામાં આવતી હોય, એવી જ રીતે દૂધવાળા જે ભાઈઓ છે એ મોટરસાઇકલ ઉપર બંને સાઈડ બે કેન બાંધીને જતા હોય એને જો છૂટછાટ આપતા હોય તો અમને આમાં છૂટછાટ મળવી જોઈએ। એમની અવારનવાર રજૂઆતો હતી ત્યારે એમનું કહેવાનું એવું હતું કે પોલીસના મિત્રો એવું કહે છે કે ભાઈ એ તો જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલે અમે એને જવા દઈએ છીએ। તો એમની રજૂઆત એવી હતી કે ભાઈ અમારું પણ એક જીવન આના જીવન નિર્વાહ આના ઉપર ચાલે છે, નાનું મોટું વર્ક ટીકીનું કામ અમે ઘરે બેસીને અમારી મહિલાઓ બહેનો ફેમિલીના મેમ્બરો કરતા હોય તો અમને પોલીસની આ કનડગતમાંથી મુક્તિ મળે એના માટે, અને બીજું કે ચાલુ મોટરસાઇકલ ઉપર પણ પોલીસના જવાનો ઘણી વખત રસ્તા આડા ઉભા રહીને ચાવી લેવાની કોશિશ કરે તો ગભરાહટમાં મોટરસાઇકલ અથડાઈ જતી હોય છે તો અમારી ઉપર જ પાછો કેસ થતો હોય છે, આ પ્રકારની એમની રજૂઆત હતી। તો સી આર પાટીલ સાહેબને આજે રજૂઆત કરવા માટે એ લોકોને લઈને હું સી આર પાટીલ સાહેબની ઓફિસે આવ્યો છું અને સાહેબે પણ એમની રજૂઆત સાંભળી, આદરણીય પોલીસ કમિશનરશ્રીને પણ અમારી એમની હાજરીમાં જ અહીંયાથી ફોન કરીને વાત કરી છે અને કમિશનરશ્રીએ બાંહેધરી આપી છે કે હવે પછી કોઈપણ પ્રકારની આ રીતની ફરિયાદ નહીં આવે, એના માટે આ બધા મિત્રો આવ્યા છે અને ખૂબ સારી રીતે સાહેબને રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।